तो महत्वना समाचार मळी रह्या छे, आपना नेता ने लईने महत्वना समाचार सामे आवी रह्या छे। आपना नेता महेश सवाणीनी तबियत लथड़ी छे। अमदावादमां आपनुं जे उपवास आंदोलन चाली रह्युं छे, असित वोराने हटावाने लईने आपना नेताओ द्वारा जे आंदोलन चलाववामां आवी रह्युं छे, तेमां उपवास पर बेठेला महेश सवाणीनी तबियत लथड़ी छे। महेश सवाणीने हॉस्पिटल खसेड़वानी तैयारी करवामां आवी रही छे। त्यारे सौथी मोटा समाचार सामे आवी रह्या छे, महेश सवाणीनी तबियत लथड़ी छे, डायाबिटीस लो थता हालत गंभीर थई छे। त्यारे उपवास पर बैठेला महेश सवाणीनी तबियत लथड़ी छे, असित वोराने हटावोने लईने आंदोलन चाली रह्युं छे। आपना नेताओ द्वारा आ आंदोलन चलाववामां आवी रह्युं छे। अमदावादमां आपनुं जे उपवास आंदोलन चाली रह्युं छे, तेमां उपवास पर बैठेला महेश सवाणीनी तबियत लथड़ी छे। त्यारे महेश सवाणीनी तबियत लथड़ता तेमने सारवार माटे खसेड़वामां आवी रह्या छे। महेश सवाणीने हॉस्पिटल खसेड़वानी तैयारी करवामां आवी रही छे। त्यारे महेश सवाणीने डायाबिटीस लो થતા હાલત ગંભીર બની છે। ત્યારે અસિત વોરાને દૂર કરવાની માંગ સાથે આપના નેતાઓ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે। ઉપવાસ પર બેઠેલા મહેશ સવાણીની તબિયત લથડી છે। અમદાવાદમાં આપનું ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। ઉપવાસ પર બેઠેલા મહેશ સવાણીની તબિયત લથડી છે। ત્યારે ઉપવાસ પર બેઠેલા મહેશ સવાણીની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે। ત્યારે અસિત વોરાને હટાવોની માંગ સાથે આપના નેતાઓનું જે આંદોલન ચાલી રહ્યું છે, તેમાં ઉપવાસ પર બેઠેલા મહેશ સવાણીની તબિયત લથડી છે। તે ઉપવાસ પર બેઠેલા મહેશ સવાણીની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે। આપનું ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે મહેશ સવાણીની તબિયત લથડી છે। ત્યારે મહેશ સવાણીને હોસ્પિટલ ખસેડવાની તૈયારીઓ ચાલી રહી છે। મહેશ સવાણીને એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઉપવાસ પર બેઠેલા મહેશ સવાણીની તબિયત લથડી છે। અમદાવાદમાં આપનું ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। અસિત વોરાને દૂર કરવાની માંગ સાથે આપના નેતાઓ આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે હવે મહેશ સવાણીને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે। તેમની તબિયત લથડી છે। એસવીપી હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે। ડાયાબિટીસ લો થતા તેમની હાલત ગંભીર બની છે। ઉપવાસ પર બેઠેલા મહેશ સવાણીની તબિયત લથડી છે, ત્યારે આપ દ્વારા અમદાવાદમાં ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। જે પેપર લીક થયું હતું તેને લઈને અસિત વોરાના રાજીનામાને લઈને આપના નેતાઓ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે ઉપવાસ પર બેઠેલા મહેશ સવાણીની તબિયત લથડી છે। ડાયાબિટીસ લો થતા તેમની હાલત ગંભીર બની છે। ઉપવાસ પર બેઠેલા મહેશ સવાણીની તબિયત લથડી છે, ત્યારે અમદાવાદમાં આપનું ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। જે 12 ડિસેમ્બરે પેપર લીક થયું હતું તેને લઈને માંગ કરવામાં આવી રહી છે, જેના અધ્યક્ષસ્થાને આ પેપર લીક થયું છે તેવા અસિત વોરાના રાજીનામાને લઈને આ આંદોલન કરવામાં આવી રહ્યું છે। ડાયાબિટીસ લો થતા મહેશ સવાણીની તબિયત લથડી છે, તેમને એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે। ઉપવાસ પર બેઠેલા મહેશ સવાણીની તબિયત લથડી છે, ત્યારે અમદાવાદમાં આપનું ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। જે રીતે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો, મહેશ સવાણીને તબિયત લથડતા તેમને એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે। તો સંવાદદાતા દુષ્યંત જોડાઈ ગયા છે। જી દુષ્યંત, જે રીતે મહેશ સવાણીની તબિયત લથડી છે, શું છે વધુ અપડેટ્સ? એ પ્રમાણે મહેશ સવાણી જે રીતે ઉપવાસ પર બેઠા હતા, આજે 5 થી 6 દિવસ વીતી ગયા છે। જે તેમની માંગ હતી કે અસિત વોરાને તેમના પદ ઉપરથી હટાવવામાં આવે, તે મુદ્દાને લઈને તેઓ એક આમંત્રણ જે એમનો ઉપવાસ હતો તેના પર બેઠો હતો। ત્યારથી લઈને મહેશભાઈ છેલ્લા 6 દિવસથી તેમની તબિયતમાં ક્યાંક ને ક્યાંક વચમાં તેમની તબિયત 2 થી 3 દિવસ જયારે થયા હતા ત્યારે તેમની તબિયત થોડી લથડી ચૂકી હતી, પરંતુ હાલ સમાચાર મળી રહ્યા છે કે મહેશ સવાણીની તબિયત ખૂબ લથડી ચૂકી છે। એમને ઓલરેડી ડાયાબિટીસની કંઈક પહેલેથી તકલીફ હોવાથી એમને વધારે તકલીફ અત્યારે ઉપડી છે, અને જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે મહેશ સવાણીને હાલ હોસ્પિટલ લઈ જવાની કવાયત શરૂ કરવામાં આવી છે, અને તેમની તબિયતને લઈને હાલ જે તંત્ર હતું તે પણ પહેલાથી અલર્ટ હતું, પરંતુ જે રીતે ઉપવાસ તેમના ચાલુ રહ્યા અને હાલ 6 દિવસ પૂર્ણ થવાને આરે છે ત્યારે હાલ એમની તબિયત ખૂબ લથડી ચૂકી છે અને તેમને હોસ્પિટલ ખસેડવાની હાલ કવાયત શરૂ થઈ ચૂકી છે। તો જે રીતે
સમર્થકો અને આંદોલનકારીઓમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી જરૂરથી, જે સમર્થકો છે તે છેલ્લા 6 દિવસથી તેમની વિઝિટ લઈ રહ્યા હતા. ઘણા બધા લોકો તેમને મળી ચૂક્યા છે, કોંગ્રેસના પણ અમુક નેતાઓ તેમને મળી ચૂક્યા છે, અને આજે પણ ઘણા બધા એવા નેતા હતા તેમના સમર્થનમાં આવ્યા છે. જે બીજી પાર્ટીના જે નેતાઓ કહેવાય છે તે પણ તેમના સમર્થનમાં હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે આમ આદમી પાર્ટીના સમર્થકો છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે કે મહેશભાઈ અને જે ગુલાબસિંહ છે તે છેલ્લા 6 દિવસથી આ ઉપવાસ ઉપર બેઠા હતા, પરંતુ સરકાર તરફથી તેમની કોઈ પણ વસ્તુનું ધ્યાનમાં ના લેવાયું, અત્યાર સુધી કોઈ પણ ડિસિઝન ના લીધું, અને આખરે મહેશ તવાણીની જ્યારે ત્યારે તબિયત બગડી છે. હવે આગળ સરકાર શું પગલાં લેશે તે પણ એક જોવાનો વિષય રહેશે. જી જી દુષ્યંત, જે રીતે મહેશ તવાણીની તબિયત લથડતા તેમને SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે, આગળ શું લાગી રહ્યું છે, શું થઈ શકે છે? જરૂરથી, તેમની તબિયત 2-3 દિવસમાં બગડી ચૂકી હતી, પરંતુ તેમણે વધુ બીજા 2-3 દિવસ ઉપવાસ કર્યા છે, એટલે હાલ તો તેમની તબિયત ખૂબ નાજુક જોવા મળી રહી છે. તેમના જે ભાઈ છે ભાવેશ સવાણી, તેમની સાથે પણ વાત થતા તેમણે જણાવ્યું હતું કે મહેશભાઈની તબિયત જે શરૂઆતના 2-3 દિવસ હતા ત્યારે તેમની લથડી ચૂકી હતી, કારણ કે ઓલરેડી તેમને પહેલાથી થોડી નાની મોટી બીમારીઓનો પણ ભોગ બની ચૂકેલા છે, અને હાલ તેમને ડાયાબિટીસ જે કહેવાય છે તેને લઈને સૌથી વધારે તેમને તકલીફ પડી રહી છે, અને હાલ તેમની તબિયત જો જોવામાં આવે તો ખૂબ નાજુક સ્થિતિમાં જોવા મળી રહી છે, અને હાલ તેઓને SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હવે ડોક્ટર શું કહે છે, ઉપવાસ તોડવાનું કહે છે કે ઉપવાસ જાળવી રાખવાનું કહે છે, તે પણ એક જોવાનો વિષય રહેશે. જી જી, જે રીતે હાલ જ કોંગ્રેસના 2 ધારાસભ્ય તે આંદોલન છાવણીમાં પહોંચ્યા હતા, લલિત કખદરા અને કિરીટ પટેલ, ત્યારે શું લાગી રહ્યું છે, તેમની વચ્ચે શું વાતચીત થઈ હતી? જરૂરથી, જેટલા નેતા અત્યાર સુધી મળ્યા છે તે પણ મહેશભાઈને ક્યાંક ને ક્યાંક સપોર્ટમાં જોવા મળી રહ્યા હતા. દરેકનું કહેવું છે કે મહેશભાઈ જે રીતે આંદોલન પર બેઠા છે તે જે પણ તેમનો તે વિષય છે તે એક વ્યાજબી વિષય છે, જે સ્ટુડન્ટો છે તેમના હિતનો વિષય છે, અને જે આગામી બીજા જેટલી બી એક્ઝામો આવે છે તેમાં ભવિષ્યની આ પ્રમાણેની કોઈ પ્રક્રિયા ના થાય, પેપર લીક ના થાય, તે મુદ્દે તેઓ ઘણા બધા જે રાજકીય પાર્ટી છે તે ઘણા બધા જ લોકો એને સમર્થનમાં ઉતર્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જો તબિયતની વાત કરવામાં આવે તો બીજી તરફ સવાણી સાહેબ છે તેમની તબિયત ઓલરેડી પહેલા 2-3 દિવસમાં બગડી ચૂકી હતી, અને હાલમાં તબિયત ખૂબ નાજુક પરિસ્થિતિમાં જોવા મળી રહી છે. ત્યારે અન્ય નેતાઓની કેવી પ્રતિક્રિયા આવે છે, હાલ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, તો આપણે જરૂરથી ટ્રાય કરીશું કે બીજી રાજકીય પાર્ટીને અત્યારે શું પ્રતિક્રિયા આવે છે તે પણ જોવાનું રહેશે. જી જી જી, તો જે રીતે આંદોલનના સમર્થનમાં લોકો જોડાઈ રહ્યા છે ત્યારે કેટલા સમય સુધી આંદોલન ચાલી શકે છે, શું લાગી રહ્યું છે? આંદોલન તો જનરલી ચાલવાનું જ હતું, જેમ કે જ્યાં સુધી તેમની માંગ સ્વીકારવામાં ના આવે ત્યાં સુધી મહેશભાઈ અને ગુલાબસિંહે જાહેરાત કરેલી હતી કે જ્યાં સુધી તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રકારની જે તેમના ઉપવાસ છે ચાલુ રહેશે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે તબિયત તેમની જે જોવામાં આવી રહી છે તે ખૂબ લથડી ચૂકી છે. હવે ડોક્ટર્સ પર સૌથી વધારે નિર્ભર રહેશે કે ડોક્ટર્સ તેમને શું સલાહ આપે છે, એમને ઉપવાસ તોડાવે છે કે પછી સરકાર તેમની માંગ સ્વીકારે છે, તે પણ એક ખૂબ જોવાનો વિષય રહેશે. અને હાલ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે ત્યારે સરકારને આ વસ્તુની જાણ થતા શું આગામી પગલાં લેવામાં આવે છે તે એક ખૂબ અગત્યનો વિષય રહેશે. જી જી, આભાર દુષ્યંત સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે કોંગ્રેસના 2 ધારાસભ્યોએ પણ આપના નેતાઓની મુલાકાત લીધી હતી, પેપર લીક કાંડ મામલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની નિકટતાનું કારણ બન્યું હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના 2 ધારાસભ્ય આમ આદમી પાર્ટીની આંદોલન છાવણીમાં પહોંચ્યા હતા, લલિત કગથરા અને કિરીટ પટેલ પણ આપના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, ત્યારે હવે મહેશ સવાણીની તબિયત લથડતા તેમને SV હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી પણ આપના નેતાઓની મુલાકાત લઈ ચૂક્યા છે, ત્યારે ગઈકાલે પણ પરેશ ધાનાણી આપના નેતાઓની મુલાકાત લઈ ચૂક્યા છે. અસિત વોરાને દૂર કરવાની માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે હવે કોંગ્રેસના 2 ધારાસભ્યો પણ થોડા જ સમય પહેલા આપના જે નેતાને આંદોલનની છાવણી છે ત્યાં પહોંચ્યા હતા, અને તેમાં લલિત કગથરા અને કિરીટ પટેલ પણ આપના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. અસિત વોરાને દૂર કરવાની માંગ સાથે આપનું આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદ ખાતે આપની છાવણીમાં કોંગ્રેસના ધારાસભ્યો પણ પહોંચ્યા હતા. ગઈકાલે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી પણ આપના નેતાઓની મુલાકાત લઈ ચૂક્યા છે. હવે મહેશ સવાણીની તબિયત લથડી છે, તેમને SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
तो કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ જોડાઈ ગયા છે। સૌપ્રથમ સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયામાં। જે રીતે આંદોલન ચાલી રહ્યું છે, અસિતવોરાને દૂર કરવાની માંગ સાથે આપના નેતાઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ આંદોલનમાં સમર્થન આપી રહ્યું છે તેવું લાગી રહ્યું છે, શું કહેશો? જી કિરીટભાઈ, તો જે રીતે આ આંદોલન ચાલી રહ્યું છે, અસિત વોરાને દૂર કરવાની માંગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પણ આંદોલનમાં સમર્થન આપતી હોય તેવું લાગી રહ્યું છે, શું કહેશો આપ? કોંગ્રેસનો હંમેશા આ ભ્રષ્ટાચારીઓને હટાવવામાં સમર્થન જ હોય છે, પણ આજે જે રીતે અમને સમાચાર મળ્યા, મારી સાથે લલિતભાઈ પણ છે, જસુભાઈ પણ છે, અને અમને સમાચાર મળ્યા કે મહેશભાઈ સવાણીની તબિયત ખરાબ છે, એમનો સુગર લેવલ ઘટી ગયું છે, એટલે અમે માનવતાની દ્રષ્ટિએ એમની ખબર લેવા માટે આવ્યા હતા। જે રીતે ભાજપ સરકાર, ખરેખર તો આ સરકારની જવાબદારી આવે છે કે સરકારે જ્યારે કોઈ પણ પક્ષના વ્યક્તિ હોય અને આ રીતે અનશન ઉપર બેઠા હોય અને લોકોના સાચા પ્રશ્નો, વિદ્યાર્થીઓના સાચો પ્રશ્ન લઈને બેઠા હોય, ત્યારે સરકારે એના પ્રતિનિધિને મોકલી અને સમજાવવાની અને આ સોલ્યુશન લાવવાની કોશિશ કરવી જોઈએ। પરંતુ જે રીતે સરકાર વારંવાર આશિત વોરાને બચાવવાની કોશિશ કરી રહી છે, મને સમજાતું નથી કે સરકારની શું મજબૂરી છે। સરકારે તાત્કાલિક આશિત વોરાને એમના હોદ્દા ઉપરથી હટાવી લેવા જોઈએ, એટલા માટે કે એકવાર નહીં, આ 11 વાર આ પેપરો ફૂટ્યા છે અને ગુજરાતના લાખો કરોડો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે, ત્યારે આવા ભ્રષ્ટાચારીઓને હટાવવાને બદલે સરકાર જે રીતે અત્યાચારી અને અમાનુષી વર્તન કરી રહ્યું છે એ યોગ્ય નથી, અને એના માટે અમે આ મહેશભાઈ અને આપના કાર્યકરોને મળવા માટે આવ્યા છે। તો જે રીતે કોંગ્રેસના ધારાસભ્યો પણ છાવણીની મુલાકાત લઈ રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે પેપર લીક કાંડ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની નિકટતાનું કારણ બન્યું છે, શું કહેશો આપ? કોઈ નિકટતાનું કારણ નથી બેન, કોઈ પણ જ્યારે લોકોના હિતની વાત હોય અને ગમે તે પાર્ટી ઉપર એ પ્રશ્ન ઉપાડ્યો હોય, કોંગ્રેસે પણ પ્રશ્ન ઉપાડ્યો છે, અમે પણ આખા રાજ્યની અંદર આવેદનો આપ્યા છે, રેલીઓ કરી છે અને મોક વિધાનસભાથી આ પ્રશ્નને ઉજાગર કરી રહ્યા છે, અને આમ આદમી પાર્ટી ગાંધી ચિંગ્યા માર્ગે આ આંદોલન કરી રહી છે, બંનેનો રસ્તો એક જ છે, એટલે એમાં મળવું એ કઈ ખોટી બાબત નથી। જી જી, આભાર કિરીટભાઈ આપનો જોડાવા બદલ। તો જે રીતે પેપર લીક કાંડ હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની નિકટતાનું કારણ બન્યું છે તેવું લાગી રહ્યું છે, કોંગ્રેસના ધારાસભ્યો પણ આજે આંદોલનની છાવણીમાં મુલાકાત લઈ રહ્યા છે તે જોતા ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ પેપર લીક કાંડ છે તે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની નિકટતાનું કારણ બન્યું છે। તો ધારાસભ્ય, કોંગ્રેસના 2 ધારાસભ્ય આમ આદમી પાર્ટીની આંદોલન છાવણીમાં પહોંચ્યા હતા, થોડા જ સમય પહેલાં લલિત કખદરા અને કિરીટ પટેલ પહોંચ્યા હતા આપના કાર્યાલય ખાતે। તો જે રીતે ઉપવાસ પર બેઠેલા મહેશ સવાણીની તબિયત લથડી છે, તેમને SVP હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે।